Mirchi morning. નીતિનભાઈ ની ઘડિયાળમાં અત્યારે 7:12 થઈ રહી છે. મોનાલીની રિસ્ટ વોચમાં ટાઈમ બતાવે છે 7:13. મારી ઘડિયાળમાં અત્યારે 7:11 જેવું થયું છે અને મિર્ચીની ક્લોકમાં, કમ્પ્યુટર ક્લોકમાં અત્યારે થયો છે 7:12:05. અને તમારા ઘરના બધાની નજર જેની પર હોય છે બહાર જતી વખતે, દિવાલ પર લટકતી જે ક્લોક છે તમારા ઘરમાં, એમાં ટાઈમ થયો છે અત્યારે 7:14. તો કેમ આવું? આમ તો આપણે બધા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ફોલો કરીએ છીએ ને, ISTE, તો પછી આપણા બધાની ઘડિયાળોમાં જુદો જુદો ટાઈમ કેમ બતાવે છે? બીકોઝ એ ટાઈમ આપણે સેટ કર્યો છે જાતે. એકચ્યુઅલી બીજું રીઝન પણ છે કે અમુક ઘડિયાળો એનાલોગ હોય અને અમુક ડિજિટલ હોય. એનાલોગ ઘડિયાળ પર ઋતુનો અસર હોય, વેધરની ઇમ્પેક્ટ હોય અને એને કારણે સ્લો પણ પડે. ડિજિટલ ક્લોક એના સ્લો કે ફાસ્ટ થવાના કારણો જુદા હોય. હવે જો આપણા બધાની ઘડિયાળો જુદી જુદી હોય, જુદો ટાઈમ બતાવતી હોય, તો મન વિશે તો શું કેવું? જેટલા મન એટલા વિચાર, જેવું મન એવો વિચાર, ને દરેકનો પોતપોતાનો અંગત અલાયદો, ગમે ખરો ને નાય ગમે એવો વિચાર હોય, મંતવ્ય હોય, ઓપિનિયન હોય, જે ઋતુ પ્રમાણે સમય સંજોગો પ્રમાણે બદલાય પણ ખરો. જેમ તમારીને મારી ઘડિયાળમાં એક્ઝેક્ટ સેમ ટાઈમ નથી બતાવતો, એમ તમારાને મારા વિચારો પણ એક્ઝેક્ટ સેમ ટુ સેમ પોસિબલ જ નથી. બસ તકલીફ એ છે કે આપણે સ્વીકારી નથી શકતા સામેવાળાનું મંતવ્ય, એનો ઓપિનિયન, એ જેવો છે તેવો, એના ગમા અણગમા સાથે સ્વીકારી લઈએ તો જ પીસફુલી કો એક્ઝિસ્ટ થવાય, એકબીજાની સાથે શાંતિથી રહી શકીએ. દુનિયામાં કોઈ બે જણા એક્ઝેક્ટલી સરખા છે જ નહીં, ફિંગરપ્રિન્ટ્સ તો જુદી હોય જ, એમ ડિફરન્સ ઓફ ઓપિનિયન અને ડિફરન્સ ઓફ ઇમોશન્સ એ તો રહેવાના જ. એ મુદ્દે કઈ દુઃખી ના થાતા કરવાનું હોય. કોઈ મીટિંગ હોય ને એમાં બીજા 5 મિનિટ મોડા આવે તો એને એની ઘડિયાળને ચલાવી લેવા પડે છે ને. આજનો મોર્નિંગ મંત્ર: બધાના મનમાં પોતપોતાની ઘડિયાળો છે, બધી ઘડિયાળો જુદો ટાઈમ બતાવે છે. કોઈ પ્રગતિના પંથે 100 કિલોમીટર ચાલી ચુક્યો હોય અને કોઈ માત્ર 10 સેન્ટીમીટર. બધાને સ્વીકારીને ચાલવું પડે. મિર્ચી 98.3, નવા વીકની શરૂઆત, 8 જાન્યુઆરી 2018, સોમવારની સવાર. હું છું દ્વાનેત તમારી સાથે. 7:15 થઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ માય ડિયર.